नमस्कार मित्रों, हूँ अंकित जीवाणी, आप सर्वनું આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌરાષ્ટ્રની રસધારા ઝવેરચંદ મેઘાણી લખિત ભાગ એકની આજે આપણે બીજી વાર્તા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ચટો અલકારો. બાયલા ધણીની ઘરનાર સમી શોકસભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ કોઈ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા એવી નમતી સાંજના ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના નાના અડધા નાગાપુગા છોકરાની ઠઠ જામી ઉપડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે, તો કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘાવ કરનારી વાટ જોવે છે. સાકરની અકેક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા મીઠા ચરણામૃતની અકેક અંજળી વહેંચાશે એની આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે. બાવાજીએ હજી તો ઠાકર દ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે. મોટેરાઓ પણ દાવના છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે. આજે તો સંધ્યા જરાય ખીલી નથી. એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય એવું હળવેકથી સંભળાવ્યું બધા લોકોને. આ સાંભળી દ્રશ્ય જાણે પડી ગઈ એવું બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો. કળિયુગ કળિયુગ ઘોર કળિયુગ, રત્યું હવે કળજુગમાં કોળતી નથી ભાઈ ક્યાંથી કોળે, આવો ત્રીજો બોલ્યો. ને ઠાકોરજીની મૂર્તિનું મુખાર વંદન પણ હમણાં કેવી ઝાંખબ બતાવે છે. 10 વર્ષ પહેલા તો તેનું તેજ કેવું હતું, આવું ચોથો જણો બોલ્યો. ચોરામાં ધીરે ધીરે સાદે ને અધમચી આંખે બુઢાઓ એવી રીતે વળગ્યા હતા, એવી રીતે વળગ્યા હતા કે તે ટાણે આંબલા બજા સોસરવા બે માનવી ચાલવા આવે છે. આગળ આદમીને પાછળ સ્ત્રી હોય છે. આદમીની ભેટમાં તલવાર, હાથમાં લાકડી અને સ્ત્રીના માથા ઉપર એક પોટકું હોય છે, એટલે કે પોટલું હોય છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો, પણ રાજપૂતાણી એના પગની ગતિ ઉપર ઘેરદાર લેંઘાને લપેટે ઓઢણા ઉપરથી અચતી ન રહી. રજપૂતે જ્યારે દાયરાને રામ રામ કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગુ હશે. ડાયરા એને ટપોર્યો, બાપ રામ 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 રામ. તોછડો જવાબ દઈ મુસાફર ઝટપટ આગળ ચાલવા લાગ્યો. પાછળ પોતાની એ પેનીને ઢાંકતી ગરાસણી ચાલી જાય છે. એકબીજાના મોં સામે જોઈને ડાયરાના માણસોએ સાદ કર્યો, અરે ઠાકોર આમ કેટલે જાવું છે? આઘેરા જવાબ મળ્યો, તો ભાઈ રાત અહીં જ રોકાઈ જાવ ને. કા કેમ, તાણ કરવી પડે છે બા? મુસાફરે કરતારથી વાકી જીભ ચલાવીને કહ્યું. બીજું તો કાંઈ નહીં, પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેડા બાય માણસ છે, તો અંધારામાં ઠાલું જોખમ સીજ ને ખેડું. વળી અહીં ભાણે ખપતી વાત છે, સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાવ બા? આવું વાત કરી. મુસાફરે જવાબ દીધો, બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો. મર્દોને વળી અસુર કેવા, હજી તો કોઈ વળિયો દેખાણો નથી. તાણ કરનારા લોકોના મોંમાં ઝંખાવણા પડી ગયા. કોઈએ કહ્યું, ઠીક મરવા દો એને. રજપૂતને રજપૂતાણી ચાલી નીકળ્યા. વગડા વચ્ચે ચાલ્યા જાય છે. ઘનઘોર જંગલ છે, દિવસ આથમી ગયો છે. આઘે આઘેથી ઠાકરની આરતીના રણકારના અવાજ સંભળાઈ રહ્યા છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના દીવડા ઝુંડમાં તબકવા લાગ્યા છે. અંધારે જાણે કાંઈક દેખાતા હોય અને વાચા વાપરીને એ દીઠેલાની વાત
સમજાવવા મથતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે। મુસાફરોએ ઓચિંતા પછડાવાને ઘૂઘરાના અવાજ સાંભળ્યા। બાઈ પાછળ નજર કરે ત્યાં તો સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરાળું ભાલું લઈ અડબૂથ જેવો ચાલ્યો આવે છે। કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાઈ છે। દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને ચટો હલકારો ચાલી નીકળ્યો છે। કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોસીઓ અને કેટલાય દરિયાઓ ખેડતા ધણીઓની ધણિયારીઓના મહિને છ મહિના પહેલાના કાગળના કટકાઓની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં પણ મોડું થઈ જશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો દોડતો જાય છે। ભાલાના ઘોઘરા એની અંધારી એકાંતના ભેરુ બન્યા છે। જોત જોતામાં જટો પછડાવા છે, ચાલતી રજપૂતાણીની લગો લગ થઈ ગયો છે। બે જણાને પૂછપરછ થઈ। બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈ માવતરના સમાચાર પૂછવા લાગી। પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે। વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા। રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો। રજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એણે પાછળ જોયું। પર પુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી। બાએ કહ્યું, મારા પિયરનો હલકારો છે એ મારો ભાઈ છે। હવે ભાડ્યો તારો ભાઈ, છાની માની ચાલી આવ, અમે મારા જ, તમે પણ જરા માણસ ઓળખતા જાઓ, એમ કહી રાજપૂતને જટાની તડકાવ્યો અને એનાથી દૂર કરી। ભલે બાપા, એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો। એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો। જ્યાં રાજપૂતાણી જોડેલું આધેકાર અને નહેરામાં ઉતરે છે ત્યાં તો એક સામટા બાર બાર જણાએ પડકારો કર્યો, ખબરદાર તલવાર નાખી દેજે। રજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ, પણ મ્યાનમાંથી તલવાર નીકળે તે પહેલા તો વાટ જોઈને બેઠેલા આંબલા ગામના કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો, બાંધીને દૂર ગબડાવી દીધો। ચાલ બાઈ ઘરેણા ઉતરવા માન, આવું લુટેરાઓએ બાઈને કહ્યું। અનાથ રાજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનાનો કાઢવાનું શરૂ કર્યું। એના હાથ પગ છાતી વગેરે અંગો ઉઘાડા થવા લાગ્યા। એની ઘાટીલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાડ્યા હોય જુવાન કોળીઓએ પહેલા તો જીભની મસ્કરી શરૂ કરી। બાઈ શાંત રહી, પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવતા હતા ત્યારે ઝેરેલી નાગણ જેમ ફૂફાડા મારે એમ બાર બાર ગામના ઘાસ સુકાઈ જાય તેમ મારીને રાજપૂતાણી ખડી થઈ ગઈ હો। અલિયા પછાડો ઈ સતીની પૂછડીને, કોળીઓએ અવાજ કર્યો। અંધારામાં બાઈએ આકાશ સામું જોયું, ત્યાં તો જટાના ઘોઘરા ઘમક્યા। એ જટાબાઈ, બાઈએ ચીસ પાડી, દોડજે હો મારા વાલા। ત્યાં તો જટાએ અવાજ કરતા પડકાર કર્યો, ખબરદાર એલા કોણ છે ત્યાં। બાર કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા। જટે તલવાર ચલાવી સાત કોળીના પ્રાણ લીધા, પોતાને માથે લાકડીઓના મે વર્ષ્યા, પણ જટાને એ ઘડીએ ઘા કડાયે નહીં। બાએ બુમરાણ કરી મૂક્યું, બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા। તે પછી જટો તમર ખાઈને પડી ગયો। બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો, ઉઠીને તરત જ રાજપૂત કહે છે હાલો ત્યારે। ત્યાં તો બાઈ બોલી, હાલશે ક્યાં બાયલા, શરમ નથી થતી? પાંચ ડગલા હારે હાલનારો ઓલો બ્રાહ્મણ ઘડીકની ઓરખાણે મારા શિયાળ માટે મરેલો પડ્યો છે અને તું મારા ભવે ભવનો બધાનો ભેરુ, તને જીવતર મીઠું પડ્યું છે,
જા ઠાકોર જા, તું તારા માર્ગે જા, હવે આપણા કાગને હંસાના સંગાથ ક્યાં હોય, હવે તો આ ઉગાવનારો બ્રાહ્મણની ચિંતા જ હું કરીશ તો જ મારું જીવન સફળ થશે, તારા જેવી કંઈક મળી રહેશે, કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના સબને ખોડામાં ધરીને રાજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવી ચિતા ખડકી સબને ખોડામાં લઈ પોતે ચડી બેઠી. દા પ્રગટાવ્યો, બંને જણા બળીને ખાક થઈ ગયા. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરે ધીરે જ્યોત સાથે બુજાતા રહ્યા. આંબલા અને રામધરી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાળિયો ને સતીનો પંજો હયાત છે. મિત્રો, આ હતો જટો હલકારો, એક બેન સ્ત્રીની લાજ બચાવવા માટે પોતાના પતિથી દૂર થઈ જાય છે. બેનને જ્યારે દુઃખ થાય છે ત્યારે ભાઈ વારે આવે છે, તો આ જટા હલકારાની આજે પણ ખાંભીઓ ખોડાય છે, એના ઇતિહાસ ગવાય છે. આ ઝવેરચંદ મેઘાણીની એક નાની વાર્તા જટો હલકારો કાયમી આપણા હૃદય સ્પર્શી જાય એવી ઘટના છે. મિત્રો, આવી વાત તમને ગમી હોય તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને નવી નવી વાર્તાઓ સાંભળવા માટે તૈયાર રહો.